એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી તરફ છેલ્લા 19 દિવસથી પેટ્રોલ ડીઝલના એવી રીતે ભાવ વધી રહ્યા છે જેને લઈને મધ્યમ વર્ગના અને ગરીબ લોકોની કમર પીથાઈ રહી છે. લોકો સરકાર વિરુદ્ધ આક્રોશ બતાવી રહ્યા છે અને લોકોની માંગ એવી છે કે સરકાર જલ્દીથી પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા કરે એવી લોકો સરકાર પાસે આશા રાખીને બેઠા છે. મહેસાણા શહેરથી અમારા સંવાદદાતા મનોજ ઠાકોર જોડાઈ રહ્યા છે. અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે અને બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો રહ્યો છે. 19 દિવસથી સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમર પીઠાઈ રહી છે. અત્યારે મહેસાણા જિલ્લામાં ડીઝલનો ભાવ 77.62 જોવા મળી રહ્યો છે અને પેટ્રોલનો ભાવ 77.70 જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે, તો આપણે પેટ્રોલ પંપના મેનેજર સાથે વાત કરીશું કે કેટલા દિવસથી કેટલા ભાવ અત્યારે શું ભાવ છે, તો આપણે એમની સાથે વાત કરીશું. આપનું શુભ નામ શું? કાંજીભાઈ પ્રજાપતિ. આ છેલ્લા પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધી રહ્યા છે, તો કેટલા દિવસથી વધી રહ્યા છે? લગભગ 7 તારીખ પછી વધારો ચાલુ થયો છે. 7 તારીખ પછી. તો અત્યારે ભાવ પેટ્રોલ ડીઝલનો કેટલો છે? હાલનો ભાવ છે 77.70 રૂપિયા, જ્યારે 6 તારીખે 67.24 રૂપિયા ભાવ હતો, એટલે લગભગ 10 રૂપિયા જેવો ભાવ વધારો થયો છે. ઓકે. અને અત્યારે ડીઝલનો ભાવ પણ વધી રહ્યો છે, તો ડીઝલનો કેટલો ભાવ છે? ડીઝલનો હાલનો ભાવ 77.62 રૂપિયા છે, પહેલે 65.28 હતો. જી મનોજ, પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારા અંગે પ્રજાનું શું કહેવું છે? કોરોનાની મહામારીમાં પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે, તો આપણે લોકો સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, એના માટે તમે શું કહેશો સરકારને? સરકાર શું કરે? સરકારની જરૂરત નથી ને આવી સરકારને. સતત કેટલા દિવસ આટલા 3 મહિનાથી ઘરે બેઠા અને અત્યારે એકદમ આટલા ભાવ વધારા કર્યા છે. બીજા ભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેવા માંગશો? પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા સતત, બધું ખોટું જ છે ભાઈ. આવી રીતના બધું પબ્લિક માથે નાખો છો તમે. લોકડાઉનમાં બેસાડી રાખ્યા ઘરે, હવે પૈસા કાઢવા ક્યાંથી? પૈસા કાઢવા ક્યાંથી અમારે? સરકારને તો બધો ખજાનો ભરવો જ છે પૈસાથી. હા, એ પબ્લિકના પૈસા, એટલે આ બધું ખોટું જ. લોકો સાથે વાત કરી, લોકો જ પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે, એના માટે આક્રોશ બતાવી રહ્યા છે. સરકારને એટલી વિનંતી છે, લોકો એટલી વિનંતી કરી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા અને લોકોને પેટ્રોલ સસ્તું કરી આપવા વિનંતી કર્યા છે લોકો. રિપોર્ટર મનોજ ઠાકોર.